సదా శిష్య యశ్చాస్తి వక్షసి వృందావన విహారంతం శ్రీకృష్ణం హృది చింతయి. ఆరాధ్యష్టదేవు శ్రీజీ మహారాజ్, తత్స్వరూప్ గోపీనాథ్జీ మహారాజ్, పరమాదరణీయ ధర్మ సమ్రాట్ ఆచార్య మహారాజ్, శ్రీ శ్రీ శిక్షాపత్రి మందిర్నా ప్రణేత ఆదరణీయ సద్గురు శాస్త్రీ స్వామి భక్తి ప్రియదాస్జీ, గురువర్య శాస్త్రీ స్వామి జ్ఞాన ప్రకాశదాస్జీ, సర్వే బ్రహ్మనిష్ట సంతోష్ శ్రీ హరినా లాడీలా సర్వే భావి భక్తో, ખાસ કરીને મંદિરના મુખ્ય દાતા સહદાતાઓ આર્કિટેક્ટ સોમપુરા સંશોગી બહેનો, શ્રીજી મહારાજને ઘણા બધા અનુભવો પછી શિક્ષાપત્રીના મોટાભાગના શ્લોકોમાં સત્શાસ્ત્રોનો સાર આપણને દેખાય છે. સદગુરુ શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી પાસે હું શિક્ષાપત્રી ભાષ થોડું ઘણું ભણ્યો હતો. ત્યારબાદ વડતાલમાં 3 વર્ષ સુધી શિક્ષાપત્રી ભાષ્યનો વાચસ્પતિ મિશ્રા પાસે, જો કે શંકર વેદાંતિ હતા, એમની પાસે અભ્યાસ કરેલો. પણ ત્યાર પછી ઘણા બધા સંપ્રદાયોના અનુભવોમાં આવવાનું થયું. તો મહારાજે જે કંઈ પણ કાર્ય કર્યું છે એ સમગ્ર ભારતના તમામ સંપ્રદાયોના સારરૂપ કાર્ય કર્યું છે. એટલે આપણને જે કંઈ ઉપદેશામૃત મળ્યા છે, આચરણમાં મૂકવાના જે કોઈ મહારાજે આજ્ઞાકારી વચનો કયા છે, બધાએ તમામ સંપ્રદાયોના કહેતા હિન્દુ ધર્મના સારરૂપ આ શિક્ષાપત્રી આપણને આપી છે. પિરાણા સંપ્રદાય ચાલે છે સત્પંથ, તો ત્યાં શિક્ષાપત્ર છે. આપણાથી 300 વર્ષ પહેલાં એ શાસ્ત્ર રચાયેલું છે. ઘણા બધા શ્લોકો અને ઘણી બધી વાતો લગભગ સિમિલર આમાં આપણને જોવા પણ મળે. બાકી બધો સિદ્ધાંત અને વાત મહારાજની એ ક્યાં બેસીને લખાઈ, કેમ લખાઈ, એ તો આપણને મોટા સદગુરુ શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી જેવા સમર્થ મહાપુરુષો, જે ખરેખર મહાન સંશોધક શાસ્ત્રી સ્વામી હરજીવનદાસજી પછીના આપણા સિદ્ધ પુરુષો છે, એમના દ્વારા જ્યારે આપણે જાણીએ ત્યારે જ આપણને એનો સાચો ખ્યાલ આવી શકે. પરંતુ આજે શાસ્ત્રી મહારાજ ભક્તિપ્રિયદાસજી શાસ્ત્રીજીની આ ઉંમરે શિક્ષાપત્રી વિશેની જે સદભાવના છે, એના માટેનું માસિક કાઢવું, એના લેખ લખવા, દર વર્ષે શિક્ષાપત્રીનું પૂજન કરાવવું, પડતાલમાં છેલ્લા ઘણા વખતથી શિક્ષાપત્રીનું પૂજન મેં નક્કી કર્યું હતું કે હું દર વર્ષે કરીશ, આ વર્ષે હું નથી કરી શક્યો. આ કરવું બહુ અઘરું છે. આવતા વર્ષે ફરી પાછું શિક્ષાપત્રીના પૂજન માટેના યજમાન આ વર્ષથી મેં નક્કી કર્યા છે. પણ શાસ્ત્રી મહારાજની જે શ્રદ્ધા છે, આ ઉંમરે જે એમનો થનગનાટ છે, મેં આ ગોળો ખેંચવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો, તમે ગુરુ હું કરવા પણ, તો કે તમારે આમાં માથા, તમારે હાજર રહેવાનું છે, તમારે પ્રસંગને શોભાવવાનો છે, મને ટેકો કરવાનો છે. આવા એકદમ થનગનાટવાળા મહાપુરુષોના જીવનને જ્યારે જોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે અંતિમ અવસ્થા સુધી જેમ શુકમુનિએ શ્રીહરિ હસ્તતુલ્ય થઈ અને ધામમાં ગયા, ત્યારે આ પ્રકારના હસ્તલેખિત હાથ સાથે એમનો દેહ એને અગ્નિ સંસ્કાર થયો. તો આવા મહાપુરુષોના વચને જે પણ આ શિક્ષાપત્રી ભવનમાં સેવા કરે એને શ્રીજી મહારાજની સેવા કર્યાનું પુણ્ય, એનું ફળ મળે એવું આપણને દેખાય. સ્વામીનો સંકલ્પ બહુ શુદ્ધ છે. પહેલાં મને કહ્યું હતું કે આ તું કામ સંભાળે, ત્યારે મારા વિચારમાં સતત પેલું લાકડું રમે, એટલે મેં સુરેન્દ્રભાઈ વિશાળાવાળાને તૈયાર કર્યા હતા. પછી અમે લાકડાનું ભવન અહીંયા શિક્ષાપત્રીનું નક્કી કરતા હતા. પછી પાછું શાસ્ત્રી મહારાજ બીજો વિચાર, ત્રીજો વિચાર, ચોથો વિચાર. આજે આ સોમપુરા ભાગશાળી છે, રતિભાઈ તમે ભાગશાળી છો, અનિલભાઈ તમે ભાગશાળી છો, તમારા હાથે આ શ્રીજી મહારાજનું શિક્ષાપત્રીનું સંપ્રદાયનું સર્વપ્રથમ ભવન બને છે, એના પાયાના પથ્થર બનવાનું તમને આ કાર્ય મળ્યું છે. આ ભક્તો છે, હમણાં 2 દિવસ પછી સદગુરુ ગોપાળાનંદ સ્વામી મૂળાક્ષર મૂર્તિને ત્યાં એમનું ભવન બન્યું, એના પણ ડિઝાઇનરો આ છે, અનિલભાઈ અને રતિભાઈ. ટોળામાં એનું ઉદ્ઘાટન થવાનું છે અમદાવાદ પીઠાધિપતિના હાથે. તવા યશસ્વી જે ભોજાણી પરિવાર છે, યજમાન છે,
અને આપણા આચાર્ય મહારાજ એમના હાથે જેટલા જેટલા પણ મંદિરના ખાતમુહૂર્તો થયા છે એમની ધજા પણ એમના હાથે જ પડતી છે. જો ઇન્દોરનું ખાતમુહૂર્ત થયું છે, આવતા વર્ષે તૈયાર થઈ રહ્યું છે શિખરબદ્ધ મંદિર, એની ધજા પડતી જવાની છે. સારંગપુરનું મંદિર હોય, ધોલેરાનું મંદિર હોય, રામેશ્વરમમાં થઈ રહ્યું છે, ઉજ્જૈનમાં થઈ રહ્યું છે, ગોત્રીમાં થાય છે, અશ્વિની કુમારની તૈયારી છે, અને શાસ્ત્રી મહારાજે આ એક નવીન સંસ્કરણ શિક્ષાપત્રી આપણને મંદિરના રૂપમાં આપી રહ્યા છે. આ બહુ ઉત્તમ કાર્ય છે. ભગવાનને પ્રાર્થના કરું ગોપીનાથજી મહારાજને, શાસ્ત્રી મહારાજને એમના બેઠા બેઠા પૂછ્યું કેટલી ઉંમર થઈ, મને કહે છે 79-80ની આજુબાજુ. મેં કીધું કેટલા વર્ષમાં પૂરું કરવું, મને કે 1 વર્ષમાં કરવું છે. એક વર્ષમાં ના થાય ગયું, તેમ કે 2 વર્ષમાં, એ ના પૂરું થાય તો મને કે 3, મેં કીધું 3માં ના થાય, કેટલા કરોડનો પ્લાન છે, લાંબુ લિસ્ટ બોલ્યા. મને 3માં ના થાય, મને કે 4, મેં કીધું હવે છેલ્લે 5 તો પૂરું કરવું જ પડે ગમે એમ કરીને. એટલે આની ધજા વહેલામાં વહેલી ફરકે અને શિક્ષાપત્રીનો જય જયકાર છે જ, વિશેષ થાય. આ એક જ શાસ્ત્ર આપણી પાસે એવું છે જે ફંડામેન્ટલ છે, જે આપણું કોન્સ્ટિટ્યુશન છે, જેમાં આમાંથી નીકળી અને પોતપોતાની રીતે મત પંથ ચલાવનારાએ પણ 212માં હજુ સુધી કોઈ ફેરફાર કર્યો નથી. કેટલાક કે ચેષ્ટામાં ફેરફાર કર્યો, રામકૃષ્ણમાં કર્યો, આરતીમાંય કર્યો, વચનામૃતોમાં ઘણી બધી ભેળસેળો કરી, સત્સંગી જીવનને વાંચ્યું પહેલાં પહેલાં અને પછી બીજું બધું વાંચવા માંડ્યા. શિક્ષાપત્રી એક એવી આપણી પાસે બચી છે કે જે સ્વયં મહારાજ બોલ્યા છે કે આ માણી મદરૂપ મિતિ મધવાણી, એ યથાયોગ્ય એઝ ઇટ ઇઝ જે એનું સ્ટ્રક્ચર છે બની રહ્યું છે. મહારાજને પ્રાર્થના કરીએ કે વહેલામ વહેલો અહીંયા મંદિર થાય, એની ધજા ફરકે, શિક્ષાપત્રીમાં પધરાવાય અને ભગવાન સ્વામિનારાયણ એમાં સેવા કરનારા તમામ ઉપર રાજી થાય એટલી ગોપીનાથજી મહારાજના ચરણમાં પ્રાર્થના.